અંતરિક્ષ એક એવું ક્ષેત્ર છે જે દુનિયાના બહુ ઓછા દેશ કાંઠું કાઢી શક્યા છે સ્પેસ ટેકનોલોજીમાં આપણો દેશ જ્યાં પહોંચ્યો છે એ ઊંચાઈ બહુ ઓછા દેશ સાંભળી શક્યા છે સેટેલાઇટ લોન્ચિંગ આમ તો ભારત માટે જરાય નવી વાત નથી આપણા દેશે સૌથી મોટા સેટેલાઇટ લોન્ચિંગથી માંડીને સાથે અનેક નાનો સેટેલાઇટ લોન્ચિંગના રેકોર્ડ નોંધાવ્યા છે આપણા દેશે હવે જે સેટેલાઇટ લોન્ચ કર્યો છે તેનાથી ભારતના નામે એક નવો કીર્તિમાન રચાયો છે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સ્ટેશન ખાતેથી શુક્રવારે વિક્રમ એસ નામનો સેટેલાઇટ અંતરિક્ષમાં છોડવામાં આવ્યો આ સેટેલાઇટ સાથેની સૌથી નોંધપાત્ર ઘટના એ છે કે દેશની ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલો આ પહેલો સેટેલાઇટ છે અમેરિકામાં એલન મસ્કની કંપની સ્પેસએક્સ જેફ બેઝોઝની બ્લુ ઓરિજન રિચર્ડ બ્રાન્સનની વર્ચિન ગાલાટીક જેવી કંપનીઓ પ્રાઇવેટ સેટેલાઇટ અને સ્પેસ ટુરિઝમ ક્ષેત્રમાં કામ કરી રહી છે દેશમાં જે પહેલો પ્રાઇવેટ સેટેલાઇટ છોડવામાં આવ્યો એ સેટેલાઇટ હૈદરાબાદની સ્ટાર્ટઅપ કંપની શાયરૂટ એરોસ્પેસે બનાવ્યો છે કંપનીના આ મિશનને પ્રારંભ નામ આપવામાં આવ્યું છે ભવિષ્યમાં આ કંપની ઘણા સેટેલાઇટ છોડવાની છે સૌથી પહેલાં પ્રાઇવેટ સેટેલાઇટને વિક્રમ એસ નામ આપવામાં આવ્યું છે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે જાણીતા વિક્રમ સેરાભાઈના નામ પરથી આ સેટેલાઇટનું નામ રાખવામાં આવ્યું છે આ સેટેલાઇટમાં બે સ્વદેશી અને એક વિદેશી પેલોડ સામેલ છે આ સેટેલાઇટમાં થ્રી પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિન લાગેલા છે આ સિરીઝના હજુ બીજા બે સેટેલાઇટનું પણ લોન્ચિંગ થવાનું છે આપણા દેશમાં સેટેલાઇટનું નિર્માણ કાર્ય અને સ્પેસ મિશનનું કામ ઈસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સંભાળે છે ઇસરો સરકારી સંસ્થા છે ઈસરો અગાઉ દેશના સ્પેસ પ્રોગ્રામ માટે જ કામ કરતું હતું બે વર્ષ અગાઉ ઈસરોના દરવાજા ખાનગી કંપનીઓ માટે પણ ખુલ્લા મૂકવામાં આવ્યા જૂન બે હજાર વીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું કે અમેરિકા અને બીજા દેશોની સરકારી સ્પેસ એજન્સીનો લાભ ખાનગી કંપનીઓ પણ લઈ રહી છે અને ખાનગી કંપનીઓની ભાગીદારીથી દેશની મોટી ઇન્કમ પણ થઈ શકે છે વડાપ્રધાન મોદીએ ખાનગી સ્પેસ મિશનને સાકાર કરવા માટે લીલીઝંડી આપી અને એ જ વર્ષ એટલે કે બે હજાર વીસમાં ઇન સ્પેસ ઈ નામની નવી કંપની રચવામાં આવી છે આ કંપની ઈસરો અને ખાનગી સ્પેસ કંપનીઓ વચ્ચે પુલનું કામ કરે છે અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી કંપનીઓના આગમનથી આપણા દેશને દુનિયાની ચારસો અબજ ડોલર એટલે કે અંદાજે રૂપિયા બત્રીસ હજાર કરોડના સ્પેસટેક માર્કેટનો લાભ મળશે આપણા દેશની પ્રાઇવેટ સ્પેસટેક ઇન્ડસ્ટ્રી વર્ષ બે હજાર પાંત્રીસ સુધીમાં સિત્યાસી અબજ ડોલર એટલે કે અંદાજે બાસઠસો કરોડ રૂપિયાની થવાનું અનુમાન છે હજુ તો પહેલી ખાનગી કંપનીનો સેટેલાઇટ લોન્ચ થયો છે દેશમાં આવી બીજી સો જેટલી ખાનગી કંપનીઓ સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી રહી છે પહેલો ખાનગી સેટેલાઇટ લોન્ચ કરનાર કંપની સ્કાયરૂટ કહે છે કે સ્પેસમાં સેટેલાઇટ મોકલવાનું કામ ભવિષ્યમાં ટેક્સી બુક કરવા જેટલું ઈઝી કરી નાખવાની અમારી દાનત છે દસ વર્ષમાં વીસ હજાર નાના મોટા સેટેલાઇટ છોડવાનું સપનું કંપનીએ સેવી રાખ્યું છે આગામી સમય તો એવો હશે કે કોઈ સેટેલાઇટનો ઓર્ડર આપે એટલે ચોવીસ કલાકમાં એસેમ્બલ કરીને સેટેલાઇટ છોડી શકાય પ્રાઇવેટ સેટેલાઇટ કંપનીઓ દેશના વિકાસમાં કેવી રીતે ભાગીદાર બની શકે એ પણ સમજમાં જેવું છે અત્યારે દેશમાં ઘણી ખાનગી કંપનીઓ પ્રાઇવેટ સેટેલાઇટ બનાવવાના કામમાં લાગેલી છે આવી કંપનીઓ પોતાને ત્યાં સ્પેસ રિસર્ચ કરે છે સ્વાભાવિક રીતે જેમને સ્પેસ ટેકનોલોજીના જાણકાર લોકોની જરૂર પડવાની છે સ્પેસ એન્જિનિયરોને મોટા પાયે કામ મળશે ખાનગી કંપનીઓને દુનિયાના દેશોમાંથી સેટેલાઇટ બનાવવાના અને લોન્ચ કરી આપવાના ઓર્ડર મળશે દેશને તેનાથી તગડી આવક થશે દેશની સ્પેસ એજન્સી સરકારી ખર્ચ પર જ ચાલતી હતી હવે તે ખાનગી કંપનીઓ પાસેથી સેટેલાઇટ લોન્ચ કરી આપવાની ફી લે છે ઇસરો હવે કમાતી સંસ્થા બની ગઈ છે વિક્રમ માંડીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સુધીના લોકોએ દેશના સ્પેસ મિશનને ઊંચી કક્ષાએ સ્થાપિત કરી દીધા છે આપણા દેશે એ દ્રશ્યો જોયા છે કે સેટેલાઇટને સાયકલ પર લઈ જવાતો હોય અને નાનકડી જગ્યામાં પેલો તૈયાર થતા હોય આજે સ્પેસ ક્ષેત્રમાં ભારત કંઈ પણ કરે તો આખી દુનિયા આંખો ફાડીને તેની નોંધ લે છે સેટેલાઇટ હવે દરેક દેશ માટે આવશ્યક બની ગયો છે સ્પેસ સાયન્ટિસ્ટ હળવાસમાં એવું કહેવા લાગ્યા છે કે સેટેલાઇટ જીવન જરૂરિયાતની ચીજ જેવો બનતો જાય છે એના વગર કોઈને ચાલવાનું નથી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમથી માંડીને કમ્યુનિકેશન સુધીના તમામ કામો સેટેલાઇટ મારફતે જ થાય છે સેટેલાઇટ મેકિંગ અને સેટેલાઇટ લોન્ચિંગ એ હવે ધીકતી કમાણીનો બિઝનેસ બની ગયો છે દુનિયાના દેશો સેટેલાઇટ માટે ભારત તરફ નજર દોડાવે છે તેનું કારણ એ છે કે ભારતમાં સેટેલાઇટ બનાવવા અને છોડવા બીજા દેશોની સરખામણીમાં ઘણા સસ્તા છે એક સમય સેટેલાઇટ ટેકનોલોજીમાં અમેરિકા અને રશિયાનો દબદબો હતો આપણા દેશે સ્પેસ ટેકનોલોજીમાં સમૃદ્ધ દેશોની મોનોપોલી તોડી નાખી છે હવે તો અમેરિકા અને રશિયા પણ સ્પેસ ટેકનોલોજીમાં ભારત સાથે ભાગીદાર બનવા લાગ્યા છે આપણા દેશની અંતરિક્ષ સફર ઓગણીસો બાસઠથી થી શરૂ થઈ હતી સ્પેસ સાયન્ટિસ્ટ વિક્રમ સરાભાઈની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચની સ્થાપના કરવામાં આવી હતી ભારતીય બનાવટનું સૌથી પહેલું રોકેટ તારીખ એકવીસમી નવેમ્બર ઓગણીસો ત્રેસઠ ના રોજ તિરુવનંતપુરમ નજીક થુંબા ખાતેથી છોડવામાં આવ્યું હતું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશને બનાવેલો પહેલો સેટેલાઇટ આર્યભટ તારીખ ઓગણીસ એપ્રિલ ઓગણીસો પંચોતેરના રોજ સોવિયત સંઘની મદદથી સોવિયત સંઘના લોન્ચિંગ સેન્ટર પરથી છોડવામાં આવ્યો હતો એ પછી તો આપણા દેશે સ્પેસ ટેકનોલોજીમાં પાછું વળીને જોયું નથી આપણા દેશમાં છેલ્લા થોડા વર્ષોથી મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપની બૂમ છે દેશની સ્ટાર્ટઅપ કંપનીઓ અત્યારે સ્પેસ ટેકનોલોજીમાં કામ કરી રહી છે તે જોઈને અમેરિકા અને બીજા દેશોને પણ ફળકો પેઠો છે કે ભવિષ્યમાં સ્પેસ રિલેટેડ કામોમાં ભારતની કંપનીઓ બાજી મારી જશે અમેરિકા ધીમે ધીમે સ્પેસ ટુરિઝમમાં પણ આગળ વધી રહ્યું છે લોકો નાણાં ખર્ચીને અંતરિક્ષની સફરે જવા લાગ્યા છે આપણો દેશ પણ હવે સ્પેસ ટુરિઝમ ક્ષેત્રે આગળ વધે તે સમય દૂર નથી અંતરિક્ષમાં પણ ભારે પોતાનો તિરંગો લહેરાવી રહ્યું છે